આહીર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત 30મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન સુરત ખાતે ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું છે, જેમાં 255 નવયુગલો પ્રભુત્વના પગલા માણશે. આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 30મા સમૂહ લગ્નનું સમારોહનું પર્વતપાટિયા ખાતે ભવ્ય અને દિવ્ય આયોજન તારીખ 15/12/2023 શુક્રવારના રોજ થવા જઈ રહ્યું છે, જેમાં 255 નવયુગલો પ્રભુત્વના પગલા માણશે, જેની માહિતી પત્રકાર પરિષદમાં આપી હતી. આ સમારોહમાં નવયુગલોને આશીર્વાદ આપવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માંડમ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આહીર સમાજના ભામાશાસ્ત્રી નટુભાઈ ભાટુ, હરિભાઈ નકુમ, વરજાંગભાઈ જિલરિયા તેમજ ભીમસિંહભાઈ ભાટુ, ભીમજીભાઈ કવાડ, વેજાભાઈ રાવલિયા તેમજ ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય હેમંતભાઈ ખાવા, ધારાસભ્ય ત્રિકમભાઈ આહીર, ચેરમેન મનીષાબેન આહીર તેમજ ગુજરાતભરમાંથી 300 કરતાં વધારે આગેવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રી મગનભાઈ મથુરભાઈ ઝીંઝાળા, ભવ્ય ડેવલપર્સ, જેમનું વિશેષ સન્માન કરવામાં આવશે, તેમજ આહીર સમાજના 1,00,000 કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સામાજિક જાગૃતિનો શંખનાદ કરવામાં આવશે. સમૂહ લગ્ન સમારોહમાં રક્તદાન કેમ્પ, દેહદાન અને ઓર્ગન ડોનેશન જેવા કાર્યક્રમો સ્થળ પર રાખી સામાજિક જાગૃતિ માટે પણ આહ્વાન કરવામાં આવશે. આ સમૂહ લગ્નમાં જોડાયેલા નવયુગલોના પરિવાર કે જે આર્થિક રીતે નબળા છે તેવા પરિવારની આર્થિક કરોડરજ્જુ જે મજબૂત કરવાનો આ ભગીરથ પ્રયાસ છે. સમૂહ લગ્નમાં જે પરિવારો જોડાઈ રહ્યા છે તેઓ બેન્ડ બાજા, બ્યુટી પાર્લર, વરઘોડો કાઢવા જેવા અનેક ખોટા ખર્ચા બંધ કરી બચત થયેલા રૂપિયા પોતાના પરિવારના સભ્યોના શિક્ષણ પાછળ ખર્ચ કરી સમાજની નવી પેઢીને શિક્ષિત દીક્ષિત થાય તે માટેનો ઉમદા હેતુ છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોય ત્યારે આ સંસ્થા દ્વારા રાષ્ટ્રહિત માટે નવયુગલો અને 10,000 કરતાં વધારે લોકો સ્વચ્છતાના શપથ લઈ સમાજ જાગૃતિનો સંદેશો આપી સમાજને જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવશે. આહીર સમાજના આ મંચ પર આહીર સમાજ સાથે સુરતના વસતા અન્ય સમાજના આગેવાનોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવશે. તમામ સમાજ વચ્ચે સમરસતા અને સદભાવનાનો સંદેશો આપવામાં આવશે. આ સમારોહને સફળ બનાવવા આહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ, ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ કરનાળા, મંત્રી શ્રી રમેશભાઈ કવાડ, ડોક્ટર ઓર્ડિનેટર શ્રી બાલુભાઈ ઝીંઝાળા તેમજ ટ્રસ્ટી મંડળ તેમજ 4,000 કરતાં વધારે નવયુવાનોને સ્વયંસેવક તરીકે ફરજ બજાવવાની કાર્યક્રમને સફળ બનાવશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા સુરત ખાતે 30મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં 255 નવયુગલો પ્રભુત્વમાં પગલાં માંડશે અને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આહીર સમાજ ઉપસ્થિત રહેવાનો છે. 1,00,000 કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં નવયુગલોને આશીર્વાદ આપવા માટે ખાસ પધારવાના છે. એમાં 300 કરતાં વધારે આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. આખું 1,00,000 લોકોનો આ કાર્યક્રમ એમના દાતા તરીકે સુરત શહેરના આહીર સમાજના એક ભામાશાહ ભવ્ય ડેવલપર્સના મગનભાઈ મથુરભાઈ ઝીંઝાળા તરફથી અમને આજે દાન પ્રાપ્ત થયું છે. આ કાર્યક્રમની સાથે સાથે 255 નવયુગલો પ્રભુત્વમાં પગલાં માંડશે, સાથે સાથે અનેક સામાજિક જાગૃતિના કાર્યક્રમમાં મંચ ઉપરથી કરવામાં આવશે, જેમાં અત્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તો એના માટે 10,000 કરતાં વધારે લોકો એક સાથે સ્વચ્છતાના શપથ લેશે, નવયુગલો પણ એમાં જોડાવાના છે. સાથે આ મંડપના રક્તદાન કેમ્પ, દેહદાન અને ઓર્ગન ડોનેશન માટેના પણ કાર્યક્રમો આપવામાં આવશે. આહીર સમાજના તમામ ભામાશાઓ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ અને સાથે પૂનમબેન માડમ, તમામ ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહેવા છે. ખાસ આપણા સુરત શહેરના નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પણ આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે, જેમના એમના મત વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યારે અમારા સમગ્ર આહીર સમાજમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. નમસ્કાર, જય દ્વારકાથી હું મનીષ આહીર, હોસ્પિટલ કમિટી ચેરમેન. મને કહેતા ગર્વ થાય છે કે આગામી 15/12/2023 રોજ આહીરના આંગણે ફરી ભવ્ય અને દિવ્ય ગોડાદરા વિસ્તારમાં 30મો સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 255 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરશે, ત્યારે આ પ્રસંગમાં આશીર્વાદ આપવા માટે મંચ પર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને આદરણીય પાટીલ સાહેબ, રઘુભાઈ હુંબલ, સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ ઝીંઝાળા, આહીર
સમાજના ભામાશા નટુભાઈ ઠાકુર, કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિત અનેક રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને 1,00,000થી પણ વધારે આહિર સમાજ ઉપસ્થિત રહી આ નવ યુગલોને આશીર્વાદ આપશે ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે આપણા સ્વચ્છતાના સૌથી મોટા કોઈ જો આગ્રહી હોય તો આપણા આદરણીય વડાપ્રધાન છે અને હર હંમેશા સ્વચ્છતા ઉપર વધારે વધારે છે ત્યારે આ વખતે આહિર સમાજે પણ સ્વચ્છતા માટેનું ગુરુ ઝડપ્યું છે અને આ મંચ પરથી નવ યુગલો સાથે 10,000થી પણ વધારે લોકો શપથના સંકલ્પ લેશે, શપથ લેશે ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ અને દિવ્ય રહેશે અને મારા પર અને મારા દ્વારકાધીશ ઉપર પણ અતિ ભરોસો છે ત્યારે આ પ્રસંગમાં આપ સૌ પધારો તો આ બધાને ભાવભર્યું આમંત્રણ છે સાથે જાગૃતતાના પણ કાર્યક્રમો થશે દેહદાન, ઓર્ગન ડોનેશન, વ્યસન મુક્તિ, રક્તદાન આવા અનેક સામાજિક સંદેશા સાથે આ દિવ્ય અને ભવ્ય સમૂહ લગ્નનું આગામી 15 તારીખે આયોજન થવા જઈ રહ્યું છે.